નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. દાહોદ જિલ્લામાં આગામી 17 સપ્ટેમ્બરથી ચાલુ થનાર સરકારના સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન તેમજ ગરીબ કલ્યાણ મેળો અંગે લોકોમાં જાણકારી પહોંચે તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટર યોગેશ નીરગુડેએ જિલ્લાના લોકોને આહવાન કર્યું હતું કે સ્વચ્છતા એ આપણો સ્વભાવ હોવો જોઈએ, સફાઈની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. આપણે અન્ય પાસેથી અપેક્ષા રાખ્યા વગર પોતાનાથી સફાઈની શરૂઆત થાય તે જરૂરી છે. અભિયાન પૂરતું જ નહીં પરંતુ કાયમી ધોરણે સ્વચ્છતા રાખવી તે દરેક નાગરિકની ફરજ હોવાનું જણાવ્યું હતું. આ સાથે સેવા સેતુ કાર્યક્રમમાં તબક્કાવાર દરેક તાલુકામાં કાર્યક્રમ યોજાશે, જેમાં લાભાર્થીઓને વિવિધ 13 જેટલા વિભાગોની 55 જેટલી સરકારી સેવા સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવશે, જેથી દરેક લાભાર્થી સરકારની યોજનાનો લાભ મેળવે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બર 2024ના દિવસથી આખા દેશમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ શરૂ થવા માટે જઈ રહ્યો છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ અને આપણા દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આપણને સારામાં સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સ્વચ્છતા એ આપણો સ્વભાવ બનવું જોઈએ, એના માટે આપણને બધાને પ્રયત્ન કરવાના છે. એમાં જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર, ગ્રામ પંચાયતનું તંત્ર અને બધા પદાધિકારીઓ અને જાહેર જનતાએ મળીને આપણને પ્રયત્ન કરવાના છીએ. એ આ વર્ષની આપણી જો થીમ છે એ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ છે, કે જે કોઈ વિશિષ્ટ જગ્યા ઉપર સતત કચરો રહેતો હશે તો એને ટાર્ગેટ કરીને આપણને ક્લીન કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. એના માટે વહીવટીતંત્ર તૈયાર છે. સાથે સાથે હું જનતાને અપીલ કરી છું કે એ સ્વચ્છતાની જો શરૂઆત છે એ પોતાના ઘરથી કરે, પોતાનું ઘર, પોતાની શેરી અગર સારામાં સારી રાખે, સ્વચ્છ રાખે તો એનું કાસ્કેડિંગ ઇફેક્ટ અન્ય જગ્યા ઉપર પણ થઈને આખું શહેર આપણું સ્વચ્છ થઈ જશે, આખો જિલ્લો આપણો સ્વચ્છ થઈ જશે. એના માટે જ આપણા બધાને પ્રયત્ન કરવાનો છે. એની સાથે સાથે જ આ વર્ષે સેવા સેતુનો જો કાર્યક્રમ છે 10મા તબક્કાનો, એ પણ 17મી સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યા છે. આપના દરેક તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 17મી સપ્ટેમ્બરથી લઈને 31મી ઓક્ટોબર દરમિયાન 3 વખત સેવા સેતુના કાર્યક્રમ આયોજિત કરવાના છીએ. એના માટે જુદા જુદા ક્લસ્ટર બનાવવામાં આવેલ છે, તેમજ શહેરી જો નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ મિનિમમ 2 પ્રોગ્રામ આપણને કરવા માટે જવાના છીએ. એમાં જે પણ જનતાના રોજબરોજના પ્રશ્નો હોય કે જુદા જુદા ડિપાર્ટમેન્ટની 13 ડિપાર્ટમેન્ટની લગભગ 55 જેટલી સેવાઓ જો છે એનું સેમ ડે નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવેલ છે. એના માટે તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવી દેવામાં આવેલ છે અને 17મી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં 17મી સપ્ટેમ્બરે દરેક તાલુકામાં 1-1 પ્રોગ્રામ આપણ કરીને એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. તો એમાં પણ હું વિનંતી કરું છું કે આપ લોકોના જો પણ કોઈ કામો બાકી હશે, જુદા જુદા પ્રકારની સેવાઓ લેવા માટે આપને જે તાલુકા કક્ષા આવવું પડે છે તો એ તાલુકા કક્ષા આવવાના બદલે આ સેવા સેતુમાં પાર્ટિસિપેટ કરીને આપની સેવાઓ આપના નજીકના સ્થળે મેળવી લો, એના માટેની બધી ક્લસ્ટરોના નામો વગેરે જો છે એ અમે ટ્વિટર ઉપર પણ નાખી દીધેલા છે અને પત્રકાર મિત્રોના માધ્યમથી પણ બધાને જાણ થઈ જાય એના માટે એમને ગામોની અને સ્થળોની યાદી આપવા માટે જઈ રહ્યા છે. તો એમાં પણ જનતાને વિનંતી છે કે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ થવા અને આપના નજીકના ક્લસ્ટરના સ્થળેથી આ સેવાઓનો લાભ મેળવે.